ભારત રત્ન સ્વર્ગસ્થ રાજીવજીનું 21મી સદીનું જે સપનું સાકાર કરવા જે સહકાર ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા એવા શ્યામ પિત્રોડાજી, રાજ્યસભાના સાંસદ માન્ય મધુસૂદનભાઈ મિસ્ત્રી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોર કમિટીના સભ્ય ગૌરવભાઈ, પ્રદેશના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સુરેલિયા, હિમાંશુભાઈ, મકસુદભાઈ આપ સૌ અને પત્રકાર મિત્રો, વડીલો, કેન્દ્રના મિત્રો, આપ સૌનું સુરત સ્ટેટ કોંગ્રેસ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌની વચ્ચે શ્યામ પિત્રોડાજી અને માન્ય મધુસૂદનભાઈ મિસ્ત્રી, જે ગુજરાતના 2017ના ઇલેક્શનમાં ચૂંટણીના જે ઢંઢેરામાં પબ્લિક ઓપિનિયન માટે આવેલા, એ આપ સૌની વચ્ચે વાર્તાલાપ કરશે માન્ય મધુસૂદનભાઈ. ફ્રેન્ડ્સ, ફેમિલિયા, ગુડ આફ્ટરનૂન. હું અને મધુસૂદનભાઈ, હિમાંશુભાઈ અને સાહેબ એન અધર્સ આર હિયર ટુ લિસન ટુ વોઇસિસ ઓફ ધ પીપલ. અમે સુરતના લોકોના અવાજ અને વિચાર જાણવા માટે અહીંયા આવ્યા છીએ, કે જેથી અમે એને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ઇન્ક્લુડ કરી શકીએ. આ વિચાર રાહુલ ગાંધીનો છે. 4-5 વીક પહેલા એમનો મારા પર મેસેજ આવ્યો કે ભાઈ, કોંગ્રેસ મેનિફેસ્ટો આપણે જે બનાવીએ છીએ એમાં આપણે સિસ્ટમેટિકલી લોકોની ઈચ્છાને ઉમેરવી જોઈએ અને ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કરવું જોઈએ. સરસ. મેં મધુસૂદનભાઈ સાથે વાત કરી, રાહુલ એડ ઓલરેડી સ્પોકન ટુ હિમ, એટલે અમે બધા સાથે બેસી તમામ ગુજરાત ઇસીસી એક પ્લાન ધરાવ્યો કે 5 શહેરોમાં જઈએ, 5 દિવસ હજારો લોકોને સાંભળીએ અને જેમ એ બધી જે વાતો છે, વિચારો છે, સજેશન છે, એને ઓર્ગેનાઇઝ કરી જેવી એસન્સ હોય એને મેનિફેસ્ટોમાં ઇન્ક્લુડ કરી. તો અમે શરૂઆત કરી પહેલા પ્રેસ કોન્ફરન્સથી અમદાવાદમાં, પછી આખો દિવસ ગયા વડોદરા, ત્યાં 5-6 મીટિંગ્સ કરી પ્રોફેશનલ્સ, એકેડેમિશિયન્સ, વુમેન, વોલન્ટરી એજન્સીઝ, સ્મોલ બિઝનેસ, હેલ્થ વર્કર્સ, આંગણવાડી, ટ્રાઇબલ પીપલ, સ્ટુડન્ટ્સ, આ બધા ગ્રુપને એક સાથે જુદા જુદા એવી રીતે વડોદરામાં વાત કરી. ત્યાંથી પછી ગયા અમદાવાદ, તે પછી ગયા રાજકોટ, ગઈકાલે અમે જામનગર હતા અને ફાઇનલી આજે અમે સુરત છીએ. હમણાં જ મિટિંગમાંથી અહીંયા આવ્યા. એ મિટિંગમાં કરીબન 250 હતા. 1 કલાક મિટિંગ ચાલી, ઘણા બધા બીજા પર વાતો થઈ અને કાલે અમે બધા બેસી સાથે અને આની સમરી નું એનાલિસિસ કરતું. મારી પાસે એક ગ્રુપ છે યંગ લોકોનું, જે કોન્સ્ટન્ટલી દરેક મિટિંગમાં નોટ લે છે, કમ્પ્યુટરાઇઝ કરે છે, ઇન્ફોર્મેશનને એનાલિસિસ કરે છે અને બેઝ ઓન ધેટ કાલે સમય તૈયાર કરી અને મેનિફેસ્ટોની અંદર મૂકવા માટે પ્રોસેસ શરૂ કરીશું. તો આ બેઝિક પ્લાન છે.
મેઇનલી વિચારો આવ્યા છે લોકો પાસેથી. એક એજ્યુકેશન ઉપર, કે એજ્યુકેશન પ્રાઇવેટાઇઝેશન થવાના લીધે ખૂબ મોંઘું થઈ ગયું છે અને ક્વોલિટી એટલી સારી નથી. જ્યારે અમે કોલેજમાં ભણતા 50s ને અર્લી 60s, હું તો તમને કહી શકું કે એમએસ યુનિવર્સિટી વોઝ એ ગ્રેટ ઇન્સ્ટિટ્યુશન ઓફ લર્નિંગ. એ જમાના બિલકુલ ગેટ અવર ડિગ્રી ફોર 500 rupees, 1000 rupees. હવે ડોક્ટર થવું હોય તો 80 lakh rupees જોઈએ છે. આ બધા પ્રશ્નો લોકોએ ખાસ વિચારોમાં ડિસ્કસ કર્યા છે. સિમિલરલી હેલ્થ, આંગણવાડી વર્કરનો પગાર ઓછો છે, ડોક્ટર્સ ઓછા છે, 5-star હોસ્પિટલ બનાવીએ છીએ પણ પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું કોઈ ધ્યાન નથી રાખતું. મેડિસિન ઇઝ એક્સપેન્સિવ. ઓલ ઓફ ધી ઇસ્યુઝ રિલેટેડ ટુ હેલ્થ. એવી જ રીતે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસ વાળા કહે છે કે જીએસટીના લીધે અમે તો બરબાદ થઈ ગયા. એક પછી લોકો આવું કહે છે, બ્રાસ વર્કર હોય કે પછી આર્ટિઝાન હોય, ટ્રેડર હોય કે સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરર હોય, બધા આ રીતે વાત કરે છે. સિમિલરલી ખેડૂત કે છે, અમારી જમીન સસ્તામાં લઈ લીધી મોટા મોટા પ્રોજેક્ટ માટે. પ્રોજેક્ટ વિના થયા, અમારી જમીન બી ગઈ અને અમે બેઠા થઈ લાગીએ કે શું થશે હવે. અમને પૂરું વળતર નથી મળતું અમારા પાકનું, તો દે ઓલસો હેવ સીઝન ઓફ કમ્પ્લેન. સિમિલરલી અમદાવાદમાં એક મીટિંગ કરી જ્યાં અમે 70 મહિલાઓને મળ્યા એક સાથે, અને મહિલાઓના જે ઇસ્યુઝ છે દે આર ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ. સેફટી, સિક્યોરિટી, એમ્પ્લોયમેન્ટ, ઇક્વોલિટી, ઓલ ઓફ ધેટ. એટલે આવા ઘણા બધા વિચારો વિશે લોકો પાસેથી સમજ્યા છીએ, સાંભળ્યું છે, અને આ પ્રોસેસ ઇઝ કમિંગ ટુ એન એન્ડ ટુડે, અને કાલથી એનું એનાલિસિસ શરૂ થશે અને હોપફુલી મિસ્ટર સાહેબ અને એમની ટીમ ફાઇનલ ડ્રાફ્ટ નક્કી થશે 2 દિવસમાં. વિચ યુ બીકમ ડ્રાફ્ટ ઓફ ધી કોંગ્રેસ પાર્ટી ધેન ઇટ બી પ્રેઝન્ટ ટુ ધ પબ્લિક એન્ડ ધ રાજસ્થાન. વિથ ધીસ બેકગ્રાઉન્ડ આપ સર્વેનો આભાર માનું અને વી કેન ઓપન અપ ફોર સમ ડિસ્કશન એન્ડ ક્વેશ્ચન. બરાબર. એ લોકોએ બેઝિકલી કલાક તો કમ્પ્લેન કરી જીએસટી. બીજી કમ્પ્લેન છે કે અમને બરાબર લોન નથી મળતી. ઘણી જગ્યાએ એવું કહેવા મારું નેસેસરી સુરતમાં કે અમને રિસર્ચના બેનિફિટ નથી મળતા. ગવર્મેન્ટ આટલી બધી આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે રિસર્ચમાં, પણ એ મોટી કંપનીઓને ફાયદો થાય છે, નાની કંપનીઝને એનો ખાસ ફાયદો થતો નથી. લોકોએ વર્કર્સ માટે પણ કંઈ વાત થઈ, સ્પેશિયલી હેલ્થ વર્કર્સ, કે ભાઈ અમારી સેલરી ઓછી છે બહુ, અમે પરમનન્ટ નથી, અમે કોન્ટ્રાક્ટ પર છીએ અને વી આર વરીડ અબાઉટ અવર સિક્યોરિટી એન્ડ વી કાન્ટ લિવ ઓન ધ મની વી ગેટ. આવી રહ્યા છે એનો ઇકોનોમિક એજન્ડા કોઈ વેલ્યુ રહી નથી. લોકો આવકાત્મક મુદ્દાઓ પર મત આપે છે, આર્થિક મુદ્દા ઉપર ધ્યાન નથી આપતા.
આપણે તાળીઓ પાડવી છે કે જે કામ કરવાનું છે એ કામ કરવું છે, એ પહેલા નક્કી કરવાનું છે. અત્યારે જો ગુજરાતની ડેવલપમેન્ટ જોઉં તો મેઇન ઇસ્યુ શું છે કે ડેવલપમેન્ટ ઇઝ ટોપ ડાઉન. કે ચાર પાંચ મોટી ઇન્ડસ્ટ્રી કરી દો, ખૂબ બધા હજારો કરોડનો ખર્ચો કરો અને ખૂબ ચેટી સ્વીપર કરો ડાઉન. આપણે એવું કહેવું છે કે ડેવલપમેન્ટ શુડ બી પાર્ટ ઓફ આપ. ગુજરાત ટુડે નીડ ગાંધી અને મોડલ ઓફ ડેવલપમેન્ટ. ગુજરાત ટુડે નીડ ફોકસ ઓન ઇન્ક્લુઝન. ગુજરાત ટુડે નીડ્સ ટુ ટેક એવરીબડી વિથ યુ. ધેટ ટુ મી ઇઝ ધ ઓવર આર્ચિંગ વિઝન. અને અમારે એ બી કહેવું છે જો કોંગ્રેસ પાર્ટી આવશે સત્તામાં તો વી વિલ સેટઅપ એ ગ્રુપ ટુ મોનિટર સો દે ડિલિવર અવર. આ ડોક્યુમેન્ટ તમે ભૂલી નથી જવાના. આ ડોક્યુમેન્ટ તમે કોઈના ખૂણામાં નહીં જાય. દેટ ડોક્યુમેન્ટ વિલ બીકમ એ ગાઈડિંગ પ્રિન્સિપલ ફોર ધ પાર્ટી ટુ ડિસિઝન અને વી વિલ મેક શ્યોર દેટ ઇટ ગેટ્સ ઇમ્પ્લિમેન્ટેડ. નોટ નેસેસરી પીપલ ઇન ધ ગવર્મેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, આવી એક્સરસાઇઝ પહેલા કોઈ દિવસ થઈ નથી. એટલે ઇન્સ્ટિટ્યુશન લેવલ રૂમ ઓર્ગેનાઇઝ કરીને રેગ્યુલર મિટિંગ્સ કરી ઇન્ફોર્મલ ડિસ્કશન થયા છે લોકો પાસે વન ટુ વન. પણ ફર્સ્ટ ટાઈમ વી આર ટ્રાઇંગ ટુ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ધીસ પ્રોસેસ ટુ લિસન ટુ ધી વોઇસિસ ઓફ ધ પીપલ. હવે આવું બધું કોમ્પ્લિકેટેડ ગુજરાતી બોલતા ભાવતું નથી એટલે માફ કરશો. ઓકે, ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કહેવું એટલે ગોઠવણ થઈ જશે એટલે એ સાંભળી દો. જો મારું પર્સનલ માનવું એવું છે કે મોટા ઉદ્યોગો આપણા કરતા તલવાડા છે, એ લોકો પાસે આપણા કરતા પૈસા વધારે છે, એ લોકો આપણે દિવાની અક્કલ હાર કરી શકે છે. એટલે એ લોકોને કોઈ જરૂર નથી સરકાર ચલાવી શકે. તો જે આપણી પાસે પૈસો ઓછો છે એ લોકો પાસે શું કામ લગાવી છે? તમારી અક્કલનું કામ નથી. કારણ શું કે ટોપ ઓફ ધ પિરામિડ આપની જરૂર નથી. આપની જરૂર છે બોટમ ઓફ ધ પિરામિડ. જો આપણને એ લોકોનું પેટમાં ન પડતું હોય તો પછી ગવર્મેન્ટ ફોર્મ શું કામ કરવું? હું આ 30 વર્ષથી હું કહેતો આવ્યો છું કે બેસ્ટ બ્રેન્સ ઇન ધ વર્લ્ડ આર બિઝી સોલ્વિંગ પ્રોબ્લેમ્સ ઓફ ધ રિચ. હુ રીલી નોટ હેવ પ્રોબ્લેમ ટુ સોલ્વ. એઝ અ રિઝલ્ટ પ્રોબ્લેમ્સ ઓફ ધ પુઅર ડોન્ટ ગેટ ધ રાઇટ ટેલેન્ટ. રાજીવ ગાંધીના જમાનામાં જયારે અમે પહેલા કામ શરૂ કર્યું ત્યારે અમારો પહેલો પ્રોજેક્ટ હતો રૂરલ ટેલેકામ. STDPCO વી બ્લોક મોબાઈલ ટેલિફોન ફોર અ વાઇલ અન્ટી GSM સ્ટાન્ડર્ડ વોઝ અપ્રુવ. કારણ કે ત્યારે એવું હતું કે જો શરૂઆત કરશું વહેલી મોબાઈલ ફોનની તો ખાલી ગવર્મેન્ટ ઓફિસર મિનિસ્ટર્સ અને રીચ પીપલ ઇન યુઝ એન્ડ પ્રેશિયસ ફોરેન એક્સચેન્જ વી બી વેસ્ટેડ. એ ફિલોસોફિકલ ડિફરન્સ છે. પછી અમે તરત જ ટેકનોલોજીને લોકો સુધી લઈ જવા માટે ટેકનોલોજી મિશન શરૂ કર્યા. ઇમ્યુનાઇઝેશન લોકો ભૂલી ગયા છે કે આ દેશમાંથી પોલિયો ઇરાડિકેટ થયો કારણ રાજીવ ગાંધીના જમાનામાં ઇમ્યુનાઇઝેશનનું મિશન હતું. એ મિશનમાં અગેન્સ્ટ ઓલ ધી ઓડ વી ગાટ રાજીવ ગાંધી સપોર્ટ ટુ સ્પેન્ડ 300 કરોડ ટુ પ્રોડ્યુસ વેક્સિન ઇન ઇન્ડિયા. આપણે ત્યારે 80s વિદિશા પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. ટુડે વી આર ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ વેક્સિન્સ ઇન ધ વર્લ્ડ.
બધા ભૂલી ગયા ને, લોકો ભૂલી જાય છે, લોકો કારણ કે તેનો સેક્સ જ નથી. સમજ્યા? ડ્રિંકિંગ વોટર, લિટરસી, મિલ્ક. વી હેડ અ મિશન ઓન મિલ્ક પ્રોડક્શન. વી આર ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ મિલ્ક ઇન ધ વર્લ્ડ. જી સાહેબ, અરે કદાચ રદ કર્યો હોય તો ઇટ્સ ઓકે. સાંભળો સાંભળો, કદાચ રદ કરે ઇટ્સ ઓકે ભાઈ, એમાં કઈ વાંધો નહીં. આપણે કરાવ જ લાગવા, એ લોકોને રદ કરવો એટલે કરે, એ લોકોની ઈચ્છા છે, પ્રોગ્રામ તો એ લોકોનો છે. હવે આપણે કેવી રીતે ટિકિટ કરી શકીએ? વી સ્ટીલ નોટ ધેટ. સમજ્યા? એમને કદાચ કોઈ પ્રેશર આવ્યું હોય તો કદાચ ના કરો. હું તમે કહું છું ચોખ્ખી રીતે. આપણે તમે પેલા રાજકોટમાં ગાંધીજીની સ્કૂલમાં ગયા હતા, આપણે તમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અહીંયાથી ગાંધીજીના થોટ્સ વગેરે વર્લ્ડ વાઇડ એક્સપાયર થવું છું. તમે આજે સેન્ટ્રલ ગવર્મેન્ટે ફોકસ સ્ટેમ્પ ડિક્લેર કરી, ઇશ્યુ કરી ગાંધીજીની પેલી સ્કૂલ માટે, જે મ્યુઝિયમમાં અને લાઇબ્રેરીમાં કન્વર્ટ કરવા માટે. હું તમને હા વિચારો હું એને પર્સનલ એઝ પાર્ટ ઓફ ધીસ પ્રોસેસ ઓફ ગોઈંગ ટુ ફાઈવ સિટીઝ એન્ડ લિસનિંગ ટુ પીપલ. હું નાનો હતો ત્યારે આલ્ફ્રેડ સ્કૂલ વિશે વાંચેલું. હવે રાજકોટ હું તો ગયો નતો, પહેલા એક વખત ગયેલો થોડા કલાક માટે, એટલે ટાઈમ હતો. તે મહેમાન જોડાને કહ્યું કે આપણે આલ્ફ્રેડ સ્કૂલ જોવા જવું છે. પછી એવું નક્કી કર્યું કે જોવા જઈએ છીએ. તો પેલો સમર ઇમ્પોર્ટેડ ટેલિવિઝન ઇન્ટરવ્યુ, એટલે હું કહ્યું ટેલિવિઝન ઇન્ટરવ્યુ સવારે 8 વાગે કરવો હોય તો મારે આલ્ફ્રેડ સ્કૂલમાં કરવો. અમે ગયા ત્યાં આઈ વોઝ શોક કે તારા બારેલા છે. વિચારી નો આજુડે મેં પૂછ્યું કે શું છે આ તો સ્કૂલ તો બંધ થઈ ગઈ છે ત્યાંથી. એવું પક્કડ બિલ્ડિંગ છે, તમે જેવું છે બિલ્ડિંગ ખબર નહીં. 1875માં એ બિલ્ડિંગ બાંધેલી, ઇટ ઇઝ ઇન્ટેક્ટ. જાણે હમણાં બાંધ્યું હોય એવું બાંધ્યું. લોકો કેમ બંધ કરી? તો કે સ્કૂલ નથી ચાલતી. એટલે સ્કૂલ ના ચાલે, ગાંધીજીની સ્કૂલ ના ચાલે, રાજકોટમાં શું કરવાનું છે? મ્યુઝિયમ કરવાનું છે. એટલે મને પોતાને દુઃખ થયું કે આ વાત ખોટી છે. આટલો મોટો ગુજરાત 65 મિલિયન માણસોનો, અને કાંઈ ગુજરાત ગુડ સ્કૂલ, ઇટ શુડ બી એ સ્કૂલ ફોર ધ વર્લ્ડ, ઇટ શુડ બી એ સિમ્બલ ઓફ ગુજરાત એજ્યુકેશન. ગાંધીજીની સ્કૂલ ઇઝ અ ટેમ્પલ ઓફ ગાંધીયન થોટ ઓફ ગુજરાત મુવમેન્ટ ઓફ અવર ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ. અને તમે તાળા મારી દો છો. આઈ કેન મેક 5 ફોન કોલ્સ ઇન ધ વર્લ્ડ ટુડે ગેરંટી, અને કલેક્ટ ઓલ ધ મની યુ નીડ. અમે ત્યાં સહ આવી જશે, નંબર લોરિયર 10 જણા આવી જશે, એન્ડ ધીરે ધીરે જશે. આઈ કેન ડુ ઇટ ફેક્ટ નાઉ. એટલે મને પોતાને કહું છું એટલે બોલ્યો, રાઈટ રોંગ કીધી વાત છે. દેટ્સ હાઉ આઈ ટેલ, એન્ડ આઈ હેવ ટુ સે હાઉ આઈ ટેલ. હવે બધાને કરે, એટલે ચેક કરું કે મારે પોસ્ટલ સેમ રાજકોટમાં જો પરમ દિવસે થયું તો આજે પોસ્ટલ સેમ કેનો બી આન્સર તું કે બિલ્ડિંગ કરતા થોડી વાતો લાગે ને યાર. ઓકે ઇટ્સ ઓકે, એમાં કાંઈ વાંધો નહીં. જો તમારે મને ઇન્સલ્ટ કરવો હોય તો ઇટ્સ ઓકે, તમારો હક છે, તમે બી કરી શકો છો. અને એમાં કાંઈ ખોટું નથી. હું એવો નાનો માણસ નથી કે તમે મને ઇન્સલ્ટ કરી શકો. સમજ્યા? ગાંધીજીને હું ઇન્સલ્ટ કરી શકું? છે જે કરો છે, આપણે આપણું કરો, એ લોકો કરો. જુઓ, રિઝર્વેશન એ ઇશ્યુ સેન્સિટિવ છે, એનું ડિસિઝન પાર્ટી લેશે, એનું ડિસિઝન સુપ્રીમ કોર્ટે ઓલરેડી લીધું છે. પાર્ટી ઇઝ ટેકિંગ લીગલ ઓપિનિયન ઓન હાઉ ટુ એડજસ્ટ ઓલ ધેટ, સો આઈ વિલ લીવ ઇટ.
through that process and not comment on it. Thoriya Raju, I can tell you two, three things that I would like to see personally. But in the party, for the party leadership position, if I definitely feel for education. Yet, look at education expenses now. Government must take responsibility for education. And walk away from it. That's going on. कि पार्लियामेंट में सौंपी तो हो गया तो कर देते पर हो गया आपने तो एक दिन निकल गया नॉट एक्सेप्ट जो वर्ल्ड ओवर अत्यारे टॉकिंग एट अ डिफरेंट लेवल कैपिटलिज्म हैज वॉन पर कैसे ने विकास घाटो थयो छे ए थोड़ो कैपिटलिज्म नो एवं छे थोड़ो समझ्या Very few have become very rich, and lots of people have difficult time making ends meet. America has such a handful of people control most of the wealth. That is not the idea of capitalism. But that is how it turned out to be. There is greed, stock market is a jungle. સ્ટોક માર્કેટમાં પૈસા ભેગા થઈ અને નાના ધંધાને તમે પ્રોત્સાહન આપો હવે સ્ટોક માર્કેટ ઇઝ એ કસીનો દુનિયામાં અત્યારે સ્ટોક માર્કેટ ઇઝ એ કસીનો એટલે વર્લ્ડ હેઝ મૂવ ટુ ફાર ઓન પ્રાઇવેટાઇઝેશન લિબરલાઇઝેશન ફ્રી માર્કેટ ઇકોનોમી યુ નીડ સમ ચેક્સ એન્ડ બેલેન્સીસ If you can't create jobs, if you can't eliminate hunger, if you promote poverty, then there is something wrong with that economic system. That's how we feel. Namat ki to baat thi ki subsidy ki baat honi chahiye. લગભગ અડધો ગુજરાતમાં એમ નોટ અ પ્રેડિક્ટર ખબર પડશે કે સામા એક પેટા સવાલ સૂચિ રાખું છું કે ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છે ના ડેફિનેટલી નોટ નો ઇન્ટરેસ્ટ હાલમાં નહીં કાલે નહીં પરમદિવસે નહીં ડે આફ્ટર ટુમોરો નહીં પચોતેર વર્ષનો Okay? I'm at the end of my career, bhai. Allah jawab do pankha. Mere ko to koi criteria nahi hai manzoor. Okay, par har to se na. Digital India hame sab kare. Digital India started in Rajiv Gandhi's time. Let's not have any confusion. અત્યારે જેટલા ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામ છે ફ્રોમ આધાર ટુ જીઆઈએસ ટુ કનેક્ટિંગ પંચાયત ટુ ઓપ્ટિકલ ફાઈબર ઓલ ઓફ ધોઝ પ્રોગ્રામ હેઝ સ્ટાર્ટેડ ઇન મનમોહન સિંહ સાહેબ વી વેર રિસ્પોન્સિબલ ફોર ઇટ પણ અમે બીજ વાવ્યા અત્યારે કોઈ ફળ તોડીને કહે છે કે અમારું થિંગ્સ ઓકે નથી પ્રોબ્લેમ હેપી તમે પાંચ મેગા સિટીમાં ભર્યા ગુજરાતના ભાજપનું 22 વર્ષથી શાસન છે એ લોકો કહે છે કે અમે બહુ વિકાસ કર્યો તમે જે ફરિયાદો સાંભળી અને ભાજપનો એ દાવો છે એ વચ્ચે કેટલું અંતર થઈ જાય વિકાસ કર્યો કોના માટે એ મોટો પ્રશ્ન છે સમજો કે તમે વિકાસ કરો કેટલા લોકોને ફાયદો થયો આ સાંભળ્યા પછી એવું લાગે છે કે કોમન માણસને બહુ ફાયદો થયો નથી That's the bottom line. Time to become a good thing.
ગેપ, સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું છું. નેનો કાર માટે આટલી બધી લેન્ડ એક્વાયર કરી હોય, આટલો બધો ખર્ચો કર્યો હોય લોનમાં, અને જો કાર પ્રોડ્યુસ કરી કે ન કરી બીજી વાત છે, એના બદલે એ પૈસા જો ખેતીની પ્રોડક્ટિવ વધારવા માટે નાખ્યા હોય, ખેડૂતોને લોનમાં આપ્યા હોય, તો લાર્જ નંબર ઓફ ફેમિલીઝ ઇન ગુજરાત વુડ હેવ બીન હેપીયર. આ સિમ્પલ છે. સાબરમતીનો રિવરફ્રન્ટ કરો, સારું, ગુડ ફોર અમદાવાદ, પણ ઇઝ ધેટ ધ બેસ્ટ વે ટુ યુઝ ધેટ મની? એ પ્રશ્ન ઓસ્ટન પીપલ પર હતા. ટાઈમ વિલ ટેલ, ટાઈમ વિલ ટેલ. ટાઈમ વિલ ટેલ. ઓકે, હિન્દ ઇલેક્શનના રિઝલ્ટ તો આવવાનો. તમે રાજીવ ગાંધી સાથે 30 વર્ષ પહેલા કામ કર્યું, અત્યારે રાહુલ ગાંધીના કહેવાથી તમે આવી રહ્યા છો, તો એ વખતની કોંગ્રેસમાં અને આજની કોંગ્રેસમાં શું તમને ફિલિંગ દેખાયું, અને કોંગ્રેસને કેમ સંઘર્ષ કરવો પડે છે મતો લેવા માટે? રજુ, હું તો ખૂબ જાણતા નથી બધી વાતોમાં, અને દરેક વસ્તુનો જવાબ મારી પાસે હોતો નથી. મારે ઘણું કહેવું પડે કે ભાઈ આ વસ્તુમાં અજ્ઞાત છું, ઇટ ઇઝ અ ફેક્ટ. પણ આઈ વિલ શેર વિથ યુ માય થોટ. કે એ જમાનો જુદો હતો, ત્યારે પ્રાઇવેટાઇઝેશન વોઝ અ ડર્ટી વર્ડ અર્લી 18th. હવે પ્રાઇવેટાઇઝેશન ઇઝ એન એક્સેપ્ટેબલ, રિસ્પેક્ટેબલ વર્ડ દુનિયા આખી બદલાઈ ગઈ, ટેકનોલોજી બદલાઈ ગઈ, કનેક્ટિવિટી બદલાઈ ગઈ, બધું બદલાઈ ગયું. ઓકે, ચાલો, થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ, થેન્ક યુ પત્રકાર મિત્ર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જયભાઈ Thank you.